वेलकम स्टूडेंट्स, आई एम ललित भाई डी पटेल, धोरण 12 साइंस फिजिक्स प्रेक्टिकल्स में अगाऊ आपणे 7 प्रेक्टिकल नो अभ्यास कर्यो। आज प्रेक्टिकल नंबर 8 जेनो हेतु छे सोनोमीटर अने विद्युत चुंबकनो उपयोग करी उलट सुलट विद्युत प्रवाह एटले के एसी विद्युत प्रवाह नी आवृत्ति नक्की करवी, आना विषे अभ्यास करीशुं। सर्किट डायग्रामनी अंदर जे कई साधनों उपयोग थाय छे, सौथी पहला तो एक सोनोमीटरनुं इंस्ट्रूमेंट छे। एनी अंदर आज लाकड़ानुं पाटियुं, एना बे बेज, एनी पर एक तार छे। ए अहींया आगळ 1 मीटर लंबाईनो गरगड़ी सुधी बांधेलो छे अने एनी नीचे वजन लटकाववा माटे एनो छेड़ो बहार आपेलो छे। तो एक तार आवशे, एसी बैटरी ए विद्युत प्रवाहना उद्गम स्थान तरीके लेवानी छे। विद्युत चुंबक एक मैग्नेट छे, ए पण स्टेन्ड ऊपर ए तारनी आजूबाजू नॉर्थ एंड साउथ मैग्नेटिक फील्ड ए आपेलू छे। फाचर एटले के तारनी नीचे बे टेका फाचर आकारना मूकेला छे। वजन पेटीमांथी आपणे वजन अहीं तारना छेड़े अलग अलग लटकावाना छे, तो एना माटे इंस्ट्रूमेंट में आवशे वजन पेटी। तो आ एक सर्किट डायग्राम छे कि जेनी अंदर एसी विद्युत प्रवाहनी जे बैटरी छे एनो पॉजिटिव अने नेगेटिव प्लस अने माइनस वायर छे, ए आपणे एमांथी एक एक वायर लईने तारना बे छेड़े एनुं जोड़ाण आपवानुं छे। प्लस वायर अहीं आवशे तो माइनस वायर एनी सामी जशे। तो आ प्रमाणे ईजी सर्किट छे, फक्त प्लस अने माइनस वच्चे आजे वायर छे एनું જોડાણ કરવામાં આવેલું છે। તો આનું સર્કિટ ડાયાગ્રામ છે, એના અવલોકન શું લખવા, તો અવલોકનમાં સૌથી પહેલાં તો તાણની લંબાઈ અહીંયા કહ્યું છે કે 140 સેન્ટીમીટર અને મીટરમાં 1.4 આપણે દર્શાવી શકીએ। ટોટલ તાણ જે છે 100 સેન્ટીમીટર અહીંયા સુધી છે, એની બાજુમાં સ્કેલ પણ આપેલી હશે તમને જોવા માટે, અને ઉપર સપોઝ 40 સેન્ટીમીટર વધારે છે તો ટોટલ 140 સેન્ટીમીટર। તાણનું દ્રવ્યમાન એ પરીક્ષામાં આપેલું હોય, આખા જે તાણનું દ્રવ્યમાન 1.2 ગ્રામ આપેલું છે, તો એને કિલોગ્રામમાં આપણે 0.0012 વડે દર્શાવી શકીએ। એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન, એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન શોધવા માટે અહીંયા ગ્રામમાં 1.2 હતું, ટોટલ સેન્ટીમીટરમાં લંબાઈ 140 છે, આ બંનેનો જો ભાગાકાર કરવામાં આવે અને સાથે સાથે કિલોગ્રામ પ્રતિ મીટરમાં શોધવામાં આવે તો 0.00085 કેજી પર મીટર આપણને પ્રાપ્ત થશે। નંબર 4 છે ગુરુત્વ પ્રવેગ જી, એ આવશે સ્ટાન્ડર્ડ મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। બધા જ રીડિંગ છે આપણે મીટરમાં અને કિલોગ્રામમાં પસંદ કર્યા, કારણ કે આ પ્રેક્ટિકલ છે, MKS પદ્ધતિમાં એ કરવાનો છે અને એટલા માટે એ પ્રમાણે એના યુનિટ પસંદ કરવામાં આવેલા છે। વિદ્યાર્થી મિત્રો, એનું સાધન અને જોડેલી સર્કિટ એનો જો આપણે અભ્યાસ કરીએ તો એ કંઈક આ પ્રમાણે આપણને દેખાશે। અહીંયા જે લાકડાનું એક મોટું પાટિયું આપેલું છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સોનોમીટર છે, એની ઉપર બંને તરફ સ્કેલ આપેલા છે અને એક વચ્ચે તાર બાંધેલો છે 1 મીટર લંબાઈનો, જે આપણે હમણાં કહ્યું। આગળ જતાં અહીંયા એક ફાચર આકારનો સપોર્ટ મૂકેલો છે, વચ્ચે હમણાં કહ્યું એ પ્રમાણે સ્ટેન્ડ ઉપર એક મેગ્નેટ પણ મૂકેલું છે જેની વચ્ચેથી વાયર પસાર થાય છે, આ બીજો એક સપોર્ટ છે। અહીંથી આગળ વધીએ તો એના છેડે એક ગરગડી આપેલી છે જેની ઉપરથી તાર પસાર થાય છે, અને ગરગડીના છેડે નીચે આ તારના છેડે વજન બદલવા માટે એક હેંગર આપેલું છે, જેની અંદર અત્યારે 50-50 ગ્રામના 5 વજનિયા મૂકેલા છે, એટલે કે 250 ગ્રામ વજન એ મૂકેલું છે। સર્કિટમાં રેડ વાયર આપણે જોઈએ તો આ બેટરીમાં જાય છે, તો અહીંયા આગળ લખેલું છે કે પાવર પેક ઓફ સોનોમીટર ઓન ઓફ સ્વિચ અને 6 વોલ્ટ એસી કરંટ છે, ઓલ્ટરનેટિવ કરંટ। તો આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે જેમાં અહીંયાથી મળતો 230 વોલ્ટ એસી કરંટ, એમાંથી ફક્ત 6 વોલ્ટ એસી કરંટ આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર એ આની અંદર મૂકેલું છે।
અને આઉટપુટ આપણને એસી જ મળે છે. બાકી બધા પ્રેક્ટિકલ એવા છે કે એસીનું ડીસીમાં રૂપાંતર થઈને આપણને આઉટપુટ ડીસી મળતો હતો. તો એક વાયર છે એ તાણના એક છેડે અહીંયા જોડેલો છે અને બીજો વાયર એ તાણના આ બાજુના છેડે જોડેલો છે. તો આ પ્રકારે એની સર્કિટ એ સિમ્પલ છે, બે વાયર ખાલી જોડવાના છે અને વચ્ચેની જે ગોઠવણ એ આ પ્રમાણે છે. રીડિંગ લેવા માટે કોઈ પણ એક વજન આપણે પસંદ કરવાનું છે. સપોઝ 250 ગ્રામ વજન આપણે પસંદ કર્યું. વજન પસંદ કર્યા પછી અહીંયા બેટરી ચાલુ કરતાં પહેલાં આ જમણી બાજુનો સપોર્ટ છે અને કોઈ એક આંખ ઉપર હું સ્થિર કરી દઉં 50ની આસપાસ. અહીંયા ધારો કે 60 ઉપર આપણે એને સ્થિર કરેલું છે. ડાબી બાજુનો જે સપોર્ટ છે શરૂઆતમાં નજીકમાં રાખવાનો છે. ત્યારબાદ શું કરીશું, અત્યારે બેટરી ઓફ છે એટલે કે ચાલુ કરી નથી. હવે બેટરી ચાલુ કરીને આ સપોર્ટ એને ધીમે ધીમે આમ દૂર લેતા જવાનું છે. સાથે સાથે વાયરમાં આપણે જોવાનું છે કે વાઇબ્રેશન મેક્સિમમ ક્યારે મળે છે, એટલે કે અનુનાદિત લંબાઈ પરફેક્ટ જ્યારે આવશે ત્યારે વાયરમાં મોટામાં મોટું વાઇબ્રેશન આપણને દેખાશે અને એ વાઇબ્રેશન દેખાય ત્યારે આ જે સપોર્ટ છે એને સ્થિર કરી દેવાનો છે. સ્થિર કર્યા પછી આ બાજુનું જે આંક છે આપણે નોંધવાનો છે. સપોઝ અહીંયા 30 મળ્યો અને અહીંયા 60 મળ્યો તો બંને વચ્ચેનો ડિફરન્ટ એ 30 થશે, એટલે કે અનુનાદિત લંબાઈ 30 થશે. હજુ આપણે સર્કિટ સ્ટાર્ટ કરી નથી, અત્યારે મેં ખાલી તમને સમજાવ્યું કે કઈ રીતે રીડિંગ લેવું. ડાબી બાજુનો સપોર્ટ શરૂમાં નજીકમાં રાખવાનો છે. બેટરી ઓન કરીશું, અહીંયા વાઇબ્રેશન મળશે નહીં, પણ આ જે સપોર્ટ છે એને ધીમે ધીમે ડાબી તરફ લેતા જશો તો એક સમય એવો આવશે કે વાયરમાં મોટામાં મોટું વાઇબ્રેશન મળશે અને એ વખતે એને છોડી દેવાનું છે અને જે આંક આવે એ જોઈ લેવાનો છે 30 અને અહીંયા 60, એનો તફાવત કાઢવાનો છે. તફાવત જે આવશે એ અનુનાદિત લંબાઈ છે. તો એક વજન એટલે કે 250 ગ્રામ જે આપણે લટકાવ્યું એના માટે કુલ આવી રીતે સપોર્ટને 3 વખત મૂવમેન્ટ કરાવીને 3 વખત આપણે રીડિંગ લેવાનું છે અને ત્યાર ઉપરથી એનું સરેરાશ કાઢીને આપણે એનું ફાઇનલ રીડિંગ લેવાનું છે. તો એક રીડિંગ આપણે જોઈ લઈએ કઈ રીતે આવે છે. સપોઝ આ બેટરી અહીંયા સ્ટાર્ટ કરેલી છે આપણે, અહીંયા આગળ હવે આ સ્ટાર્ટ કરેલી છે. હવે અહીંયા જો વાઇબ્રેશન વાયરમાં ક્યાંય દેખાતું આપણને નથી, બરાબર. તો આ સપોર્ટ છે એને હું ધીમે ધીમે જમણી તરફ આમ લેતો જાઉં, ડાબી તરફ લેતો જાઉં તો અહીંયા જોવાનું છે કે વાયરની અંદર તમે જોઈ શકો અવાજ પણ આવશે અને વાઇબ્રેશન પણ આપણને મળશે. તો આ પ્રકારે વાયરમાં વાઇબ્રેશન જોવા માટે એક વ્હાઇટ કાગળ છે એ વાયરની સાથે મેં મૂકેલો છે. તો આ પ્રમાણે મોટામાં મોટી મૂવમેન્ટ આવે ત્યારે આપણે ત્યાં ઊભા રહી જવાનું છે અને એ આંક જે આવે એ આપણે જોઈ લેવાનું છે. અત્યારે સપોઝ બેટરી ઓન કર્યા પછી એ 25 મળે છે તો 25 અને 60નો તફાવત 35 થાય તો એ 35 અનુનાદિત લંબાઈ કહેવાય. ફરીથી જોઈએ, નજીકમાં રાખીએ તો વાઇબ્રેશન નથી, ધીમે ધીમે આને દૂર લેતા જઈએ અને એનું મેક્સિમમ વાઇબ્રેશન જો જોઈએ આપણે તો અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે લંબાઈ મળશે આપણને 25થી ચાલુ કરીને અહીંયા આગળ 60 સુધી, બરાબર, એટલે કે 35 સેન્ટીમીટર એ એની અનુનાદિત લંબાઈ છે. તો એક વજન માટે એક રીડિંગ આપણે લીધું, બરાબર છે. તો આ પ્રમાણે 3 વખત એનું પુનરાવર્તન કરીને આપણે એને 3 વખત શોધી શકીએ. ત્યારબાદ એના વજન બદલીને આપણે એના રીડિંગ લઈ શકીએ. અવલોકન કોષ્ટક સૌથી પહેલી કોલમ આવશે, અવલોકન ક્રમાંક 1, 2, 3 અને 4. 4 રીડિંગ આપણે લેવાના છે. હેંગરનું વજનિયા સહિત દ્રવ્યમાન કેપિટલ એમ કિલોગ્રામ. તો સૌથી પહેલાં આપણે 50 ગ્રામ એટલે કે 0.05 કિલોગ્રામ, એના પછી 150 ગ્રામ એટલે કે 0.15, 200 ગ્રામ એટલે 0.200 અને 300 ગ્રામ એટલે 0.300 આ પ્રમાણે દર્શાવેલું છે, એટલે કે કિલોગ્રામમાં વેઇટ લખેલા છે. તણાવ ટી બરાબર એમ ઇન્ટુ જી, એમ એટલે અહીંયા મળ્યું આપણને, જી 9.8 છે, બંનેનું મલ્ટિફિકેશન 0.49, 1.47, 1.96 એન્ડ 2.94 આ પ્રમાણે મળશે. અનુનાદિત લંબાઈ આપણે કહ્યું કે 2 વખત અહીંયા શોધીએ, પ્રથમ પ્રયત્ને એટલે કે સપોર્ટને ડાબી બાજુ લેતા જઈએ ત્યારે જ્યારે આપણને વાઇબ્રેશન મળે ત્યારે પહેલી લંબાઈ સપોઝ અહીંયા 26 મળે છે, બીજા પ્રયત્ને પણ 26 મળે છે તો સરેરાશ એનું આવશે 26. બીજા વજન માટે ધારો કે 45 મળે છે, ત્રીજા વજન માટે અહીંયા મળે છે 54, ચોથા વજન માટે અહીંયા મળે છે 63,
એટલે કે તાણની છેડી જેમ વજન વધશે એમ અનુનાદિત લંબાઈ જે છે એમાં વધારો થશે. સરેરાશ લંબાઈ L છે અને મીટરમાં જો દર્શાવવામાં આવે એટલે કે આને 100 વડે ભાગવામાં આવે તો આ પ્રમાણે એના મૂલ્ય મળશે. એક ઇક્વેશન આપેલું છે કે એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ V બરાબર 1/2L સ્ક્વેર રૂટ ઓફ T/M. આ જો ગણતરી આપણે જોઈએ તો ઇક્વેશન ઉપરથી ફર્સ્ટ કેલ્ક્યુલેશન એનું અહીંયા મળે V1 બરાબર 1/2 × L એનું જે છે ફર્સ્ટ ટાઈમ એ આપણે અહીંયા લીધું કે 0.26 કિંમત મૂકી, √T તો એના માટે પહેલાં રીડિંગમાં √T હતું 0.49 અને m છે એ આપણે આગળ અવલોકનમાં લખ્યું 1 મીટર વાયરનું જે દ્રવ્યમાન છે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન 0.0085. આનું જો સાદુરૂપ આપવામાં આવે તો એનો આન્સર મળે છે 46.17. એ જ પ્રમાણે બીજા રીડિંગ માટે કિંમત મૂકવામાં આવે તો એનો આન્સર 46.20, ત્રીજા રીડિંગ માટે આવશે 44.46, ચોથા રીડિંગ માટે 46.07 અને ચારેય જવાબ જે છે એ આપણને એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિના મળ્યા V1, V2, V3, V4. આ બધા જ જવાબ છે એને આપણે સરેરાશ મૂલ્ય શોધવાના ઇક્વેશનમાં મૂકીએ તો સરેરાશ આવૃત્તિ એ આપણને V=V1+V2+V3+V4/4 કરીને મળે તો એનો આન્સર મળશે 45.75. આ કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી ઉપરથી આપણે એનો જવાબ શોધ્યો. હવે આ જે પ્રેક્ટિકલ એ આપણને એક આલેખ દોરીને પણ એ આનો આન્સર શોધવાનું કહી શકાય તો L² vs Tનો આલેખ દોરીને એનો જવાબ કઈ રીતે શોધવો તો એના માટે આપણે સિમ્પલ એક આલેખને પણ જોઈ લઈએ. તો આલેખ પત્રની અંદર ગ્રાફ પેપરની અંદર ખરેખર આલેખ દોરવાનો હોય એની બે અક્ષ બનાવવાની છે, L² અને T માપ લેવાના છે અને રીડિંગ એના જે રીડિંગ પ્રમાણે પોઈન્ટ મૂકવાના છે. પોઈન્ટ મૂક્યા પછી આ રીતે લાઇન દોરવાની છે. અમે એક ટ્રાયંગલ બનાવીને ABC લખીને એનો આલેખનો ઢાળ આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા કે AB/BC કરીને શોધી શકીએ. અહીંયા સપોઝ 0.14 મળે છે તો એની પરથી એક ઇક્વેશન આપેલું છે કે ઢાળ બરાબર 1/4mv² અને આમાંથી જો વીને કરતાં બનાવવામાં આવે તો એક ઇક્વેશન મળે 1/√4m×ઢાળ. આની અંદર જો કિંમત મૂકવામાં આવે 4 છે, એમ છે 0.0085 અને એનો ઢાળ છે, કિંમત મૂકીએ તો 45.45 Hz મળે છે. તો કેલ્ક્યુલેશન ઉપરથી 45.75, ગ્રાફ ઉપરથી 45.45 આ બંને જવાબ છે એ આપણે અહીંયા આગળ છેલ્લે પરિણામમાં લખી શકીએ. તો પરિણામ છે એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ ગણતરી પરથી જવાબ છે અને આલેખ પરથી જવાબ છે 45.75 અને 45.45. આ આન્સર છે એસી વિદ્યુત પ્રવાહ માટે આપણે જાણીએ છીએ કે 50ની નજીકમાં આવવો જોઈએ, એટલે કે 50 Hz એનું સ્ટાન્ડર્ડ મૂલ્ય છે. તો એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ શોધવા માટેનો આ પ્રેક્ટિકલ છે એ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.